જો અહીંયા દેના બહુ સાદા રોલર ની આપણે વાત કરીશું તો સાદો રોલર જો સાદો રોલર કોને કહેવાય તો કોઈ એક આધાર ઉપર અહીંયા દેના બહુ આવો કોઈ આધાર હોય આ આધાર સાથે એક શિરોલંબ લંબાવી આવી દોરી હોય અને દોરીના નીચેના છેડે એમ રંગનો અહીંયા આવી દળદાર વસ્તુ લટકાવવામાં આવે તો આવી બંધી રચનાને આપણે શું કહીશું સાદું રોલર કહીશું શું કહીશું સાદું રોલર તો જો કોઈ આધાર ઉપર શિરોલંબ દોરી લટકાવી તેના નીચેના છેડે નાની દળદાર વસ્તુ લટકાવતા બનતી રચનાને સાદુ રોલક કહે તો આવી રચના આપણે શું કહીશું સાદુ રોલક કહીશું જ્યારે સાદુ રોલક આવતી દોલનો કરે ને તો ધારો કે અહીંયા નીચે તમે આવી એક દોરી હોય દોરીના નીચે દળદાર વસ્તુ લટકાવેલી હોય પછી આ રીતે શું કરે દોલનો કરે અને જ્યારે આ રીતે જ્યારે દોલનો કરે ત્યારે કોઈ એક સ્થિતિને આપણે વાત કરીએ ધારો કે આ સ્થિતિ ધ્યાનમાં લઈએ તો એ વખતે દોરી એ આ શિરોલંબ રેખા સાથે કેટલા માપનું ખૂણું બનાવે તો થીટા માપનું ખૂણું બનાવે આ શિરોલંબ રેખા તમે સમજી લો જ્યારે દોલક આ સ્થાને આવે ત્યારે આ દોરી જે છે એ મધ્યમાં સ્થાને અનુલક્ષીને કેટલા માપનું ખૂણું બનાવે તો થીટા માપનું ખૂણું બનાવે જ્યારે થીટા માપના ખૂણે જ્યારે દોલક ગોઠવાય ત્યારે અથવા તો દોરી ગોઠવાય ત્યારે દોરી પર કયું બળ લાગતું હોય તો તણાવ બળ ટી લાગતું હોય બીજું નીચે તરફ કયું બળ લાગતું હોય તો વજન બળ એમ જી લાગતું હોય આ એમજીના તમે ઘટકો વિચારો તો અહીંયા આપણે બીજી એક આકૃતિ દોરીએ જો અહીંયા તેના ધારો કે આ જે દોલક છે આ દોલક મધ્યમાં સ્થાનથી આટલા અંતરે આવે ધારો કે એક્સ જેટલું સ્થાનાંતર કરે છે કેટલું સ્થાનાંતર કરે છે એક્સ જેટલું સ્થાનાંતર કરે છે એક જેટલું સ્થાનાંતર કરે તો કોણીય સ્થાનાંતર કેટલું થાય થીટા જેટલું થાય આપણે દોરીની લંબાઈ એલ લઈ લીધી દોરીની લંબાઈ કેટલી લઈ એલ જ્યારે દોલક અહીંયા આવે ત્યારે નીચેની તરફ કઈ બળ લાગતું હશે તો વજન બળ એમ જી લાગે બીજું જો અહીંયા ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો બનશે થીટા તો એમજી ના તમે બે ઘટકો વિચારી શકો એક એમજી કોસ થીટા અને એની લંબ દિશાનો ઘટક જો લઈએ તો શું લખાય બોલો એમજી સાઈન થીટા હવે જો સ્થાનાંતર માટે જવાબદાર ઘટક કયો બનશે તો એમજી સાઈન થીટા બને કયો ઘટક બને એમજી સાઈન થીટા હવે જો અહીંયા ધ્યાન આપો તો દોલક ઉપર સ્થાનાંતરની દિશામાં લાગતું બળ કયું છે તો દોલક ઉપર તો આકૃતિમાં દર્શાવ્યું છે તમે આવું લખી શકો તો કે આકૃતિમાં દર્શાવ્યું છે દોલક ઉપર લાગતા બળો તો દોલક પર લાગતા બળો પૈકી કયું બળ બળો એમ જી સાઈન થીટા વડે દોલક શું કરે છે દોલનો કરે છે તો દોલનો માટે જવાબદાર બળ કયું બનશે તો એમ જી સાઈન થીટા વડે જે સ્થાનાંતર માટે છે શાના માટે છે સ્થાનાંતર આનાથી તો સ્થાનાંતર કઈ બળ થાય થાય તો નીચેની તરફ થાય આના માટે સ્થાનાંતર કઈ દિશામાં થશે તો એક્સ અક્ષ મધ્યમાં સ્થાનાંતર થાય તો સ્થાનાંતર માટે જવાબદાર બળ કયું આવશે બોલો પણ જો એક્સ જેમ વધે એટલે કે થીટા જેમ વધે
તો પુનઃસ્થાપન બળની દિશા તો કઈ બાજુ છે બોલો સ્થાનાંતરની વિરુદ્ધ દિશા અને પુનઃસ્થાપન બળ એટલે કે એમ થી સાઈન થીટાની દિશા કઈ બાજુ છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે એટલે કે થીટાની વિરુદ્ધ દિશામાં છે અને થીટા કોણીય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે અને કોણીય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી આ જે બળ જે છે એ બળ F બરાબર શું લખી માઈનસ mg સાઈન થીટા तो ये बराबर शुं लखी छे माइनस एम जी साइन थीटा तो आटलू बल लागे जे ते सीधा जो सीधी रेखा में स्थानांतर थता होय थीटा पर आधारित न होय एवा जो स्थानांतर लईए स्प्रिंग ऊपरना दोलनो माटे आपणे एफ बराबर शुं लखीए छे माइनस के एस साधा उलंगना दोलनो माटे लागतो जवाबदार बल केटलो छे बोलो एफ बराबर माइनस एम जी साइन थीटा પણ આપણે સરળ આવર્તનીમાં ભણી ચૂક્યા કે દોલનો એવી રીતે થવા જોઈએ કે જેથી કરીને ગતિપથ કેવો બનતો હોય સુરેખ બનતો હોય અને ગતિપથ સુરેખ બને તે માટે થીટાનું મૂલ્ય કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ અને જો થીટાનું મૂલ્ય નાનું હોય તો આપણે યાદ રાખો સાઈન થીટાનું મૂલ્ય ટેન થીટાનું મૂલ્ય અને થીટાનું મૂલ્ય આ ત્રણે ત્રણના મૂલ્યો કેવા થઈ જાય સરખા થઈ જાય ધારો કે જુઓ થીટાનું મૂલ્ય જો નાનું હોય તો આ ચાપનું મૂલ્ય નાનું બને જો વિચારો તમે ધારો કે આપણે થીટાનું મૂલ્ય નાનું લઈએ તો સામે ચાપ પણ કેવો હશે નાનો હશે અહીંયા હું થીટા તો તમે જો આમ લંબ રેખાખંડ દોરો ને તો ચાપ અને લંબ રેખાખંડના મૂલ્યો કેવા થઈ જશે સરખા થઈ જશે આ કેટલા અંશનો ખૂણો છે 90 આ પણ ત્રિજ્યા બનશે આ પણ ત્રિજ્યા બનશે આ ત્રિજ્યા એટલે એલ અહીંયા પણ ત્રિજ્યા એટલે એલ અને આ ચાપ એટલે અહીંયા આપણે એક્સ કરી દઈએ ચાપની લંબાઈ આપણે એક્સ કરી દઈએ તમે વિચારો જો આ ની આકૃતિ હોય તો તમને ખબર છે કે થીટા બરાબર ખૂણો બરાબર શું લખશો બોલો ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે થીટા બરાબર જો લખીએ તો l / સોરી x / l તમે sin થીટા લો તો sin થીટા બરાબર શું લખશો બોલો sin થીટા તો સામેની બાજુ ભાગ્યા પર તો સામેની બાજુ x / l જો તમે tan થીટા લો તો tan થીટા બરાબર શું લખીશ બોલો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે x / l તો આટલું યાદ રાખો થીટાનું મૂલ્ય જ્યારે નાનું હોય ત્યારે sin થીટાની કિંમત લો tan થીટાની કિંમત લો કે થીટાની કિંમત લો ત્રણે ત્રણની કિંમત સરખી થશે જો થીટાની કિંમત આપણે કેટલી લઈએ ધારો કે 1 કૌંસ લઈએ થીટાની કિંમત કેટલી લઈએ 1 કૌંસ 1 કૌંસના ગ્રેડિયન્ટ કેટલા થાય તો π / 180 π ની કિંમત આપણે કેટલી લઈએ 3.14 0.017 અને થીટાનું મૂલ્ય નાનું છે એટલે થીટા લો કે સાઈન થીટા લો કિંમત કેવી મળશે સરખી મળશે તમે નેચરલ ટેન નું ટેબલ છો અને ટેન એક કૌંસ લો તો પણ 0.017 મળશે તો એનો મતલબ એ છે કે ખૂણાનું મૂલ્ય કેવું છે નાનું છે જો ખૂણાનું મૂલ્ય નાનું હોય ત્યારે થીટા સાઈન થીટા અને ટેન થીટા એ ત્રણે ત્રણની કિંમતો કેવી હોય સરખી કેવી હોય સરખી તમે એક અંશ લો બે અંશ લો તમે નેચરલ ટેનમાં જુઓ નેચરલ સાઈનના ટેબલમાં જુઓ નેચરલ ટેનના ટેબલમાં જુઓ જે રેડિયન માપ છે ખૂણાનો જે રેડિયન માપ હશે એનું એ જ માપ સાઈન થીટાનું મળશે એનું એ જ મૂલ્ય ટેન થીટાનું પણ મળશે તો એનો મતલબ એ થયો કે જ્યારે થીટાનું મૂલ્ય નાનું હોય ત્યારે તમે શું લખી શકો થીટાનું મૂલ્ય જ્યારે નાનું હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય ટેન થીટા ગણિત વાળો બીજું પણ યાદ રાખવાનું શું યાદ રાખવાનું આટલું તમારે યાદ રાખવાનું કે લિમિટ થીટા ટેન્સ ટુ જો 0 હોય તો sin થીટા ભાગ્યા થીટા બરાબર 1 થાય જે તમે લક્ષમાં ભણશો સમજો પડે છો લક્ષ અને વિકલન માં આવું ભણવાનું છે તો લિમિટ થીટા ટેન્સ ટુ 0 sin થીટા / થીટા બરાબર શું હોય 1 હોય એટલે sin થીટા / થીટા બરાબર 1 તો આ થીટા નું આ બાજુ લઈ જાવ એનો મતલબ એ કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે
तो थीटा नो मूल्य जो नानो होय तो साइन थीटा की कीमत कितनी થાય थीटा जेटली થાય કેટલી થાય थीटा जेटली तो साइन थीटा की कीमत આપણને કેટલી મળશે थीटा जेटली ત્યારે આ थीटा નું મૂલ્ય નાનું હોય ત્યારે એટ ધ લિમિટ थीटा ટેન્ડ્સ ટુ 0 tan थीटा / थीटा બરાબર પણ 1 લખાય એનો મતલબ એ કે લિમિટ थीटा ટેન્ડ્સ ટુ 0 tan थीटा ઇઝ ઇક્વલ ટુ શું થશે थीटा tan थीटा ની કિંમત કેટલી થશે थीटा જેટલી काम tan थीटा की कीमत थीटा जेटली થાય sin थीटा की कीमत थीटा जेटली થાય sin थीटा की कीमत थीटा sin tan थीटा जेटली થાય તો આટલું યાદ રાખો આપણે અહીંયા દોરણો કરવાના છે સુરેખ પદ ઉપર તો થીટા નું મૂલ્ય કેવું રાખવાનું છે નાનું રાખવાનું છે તો થીટા ના નાના મૂલ્ય માટે તમે શું લખી શકો sin थीटा is equal to थीटा is equal to શું લખાય tan थीटा તો અહીં આપણે આવું લખી શકીએ થીટા ના નાના મૂલ્ય માટે sin थीटा is equal to थीटा is equal to tan थीटा अत्रण अत्रण सरखा छे तो પછી હું sin थीटा ની જગ્યાએ थीटा લખી દો તો પછી f બરાબર શું લખી છું માઈનસ mg थीटा થાય એનો મતલબ એ થયો કે જ્યારે સાદા દોલકના જ્યારે દોલક દોલનો કરે ત્યારે તેના પર લાગતું બળ f બરાબર શું મળશે બોલો માઈનસ mg थीटा કેટલું મળે mg थीटा ચલો પહેલા આવી ગયો લસુ કોઈને કન્ફ્યુઝન છે આમ ચલો પહેલા આટલું આટલા સુધી તમે લખી દો આટલું પહેલા પૂરું કરો હવે જો a બરાબર માઇનસ mg ઇન્ટુ થીટા થાય ને તો આ a બરાબર માઇનસ mg ઇન્ટુ થીટા હવે આપણે એક આપણે થીટા ની કિંમત શોધી કાઢીએ थीटा की कीमत शोधवी हो तो आ चाप था और आ त्रिज्या था तो चाप के लो x त्रिज्या के लिए l तो x अपॉन l लिखेंगे तो अहीं थीटा की जगह आपने शू लगी x अपॉन l तो પછી અહીંયા સહસ્થાપક બળ f બરાબર માઈનસ mg x अपॉन l પાના બરાબર જો લખી તો f બરાબર માઈનસ m g l into x તો અહીંયા પણ લાગતું બળ કેવું છે જો સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે તો સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જો બળ લાગતું હોય તો આ બળને આપણે કયું બળ કહીએ પુનઃસ્થાપક બળ કહીએ છે તો આને આપણે પુનઃસ્થાપક બળ સાથે સરખાવી દઈએ એટલે કેની કિંમત મળે કે ના મળે તો આને m બરાબર માઇનસ kx સાથે સરખાવતા ચલો m બરાબર માઇનસ kx સાથે સરખાવીએ તો શું લખાય બોલો ये ही कीमत करनी पड़े बोलो mg अपॉन a तो यहां आपने k बराबर लिखी दी है mg अपॉन a आ k की कीमत मिल चलो बोलो सान मिल गयो तो अबे आने तुमने भी तो सादा लोलक में आवृत्ति शोधो सादा लोलक में आवर्तकाल शोधो सादा लोलक में कोणीय आवृत्ति शोधो तो भैया आ सादा लोलक में तुम आवर्तकाल ना आवृत्ति ने कोणीय आवृत्ति शोधी सको के ना शोधी सको तो जो ये देना સાદા લોલકની કોણીય આવૃત્તિ શોધીએ તો ઓમેગા બરાબર શું લખી વર્ગમૂળમાં k / 1 લખાય તો એ કોણીય આવૃત્તિ આપણને આટલી મળે વર્ગમૂળમાં k ની જગ્યાએ લખી દે mg / m / m આ mm ઉડી જશે mm ઉડી જાય તો શું મળશે બોલો વર્ગમૂળમાં g / m તો સાદા લોલકની કોણીય આવૃત્તિ કેટલી મળશે વર્ગમૂળમાં g / m જો આવર્તકાળ લઈએ તો આવર્તકાળ p બરાબર 2π / ઓમેગા લખાય તો જો આ 2π ઓમેગા નો વ્યસ્ત મૂકી દો આનો વ્યસ્ત મૂકીએ તો શું લખાય વર્ગમૂળ નો l / તો સાદા લોલક નો આવર્તકાળ d બરાબર 2π વર્ગમૂળ શું થશે l / g હવે જો સાદા લોલક નો આવર્તકાળ મળી ગયો આ એની કોણીય આવૃત્તિ મળી ગઈ હવે આપણે જો લખીએ આ કોણીય આવૃત્તિ આ આવર્તકાળ તો આવૃત્તિ m બરાબર 1 / t એટલે આનો વ્યસ્ત કરી દો આનો વ્યસ્ત કરીએ તો 2π નો વ્યસ્ત 1 / 2π અને l / g નો વ્યસ્ત કરી દો g / તો આવૃત્તિ મળે તો આમ સાદા લોલક નો કોણીય આવૃત્તિ નું મૂલ્ય વર્ગમૂળમાં g / આવર્તકાળ કેટલો તો 2π વર્ગમૂળમાં l / g અને આવૃત્તિ કેટલી થશે તો 2π / g / તો આટલું તમારે યાદ રાખવાનું
तो जो ये साधन दोलक नो आवर्त काल कई बाबतों पर आधार रखे छे आवृत्ति कई कई बाबतों पर आधार रखे कोणीय आवृत्ति सेना पर आधार रखे तो जी અને एल ना मूल्य पर आधार रखे सेना पर आधार रखे जी અને एल ना मूल्य पर आधार रखे छे आपको याद रखजो टी ओमेगा અને न्यू अथवा तो एफ ये सेना पर आधार रखे जी અને एल पर आधार रखे और जी नु मूल्य बदला है तो आवर्तन बदला है कोणीय आवृत्ति बदला है आवृत्ति बदला है एल नु मूल्य बदला है तो पण शुद्ध छे आ त्रण त्रण भौतिक राशियो बदला है अब आटलू याद रखवा धारव्या साधु धारव्या तार छे आ तार लीजिए आपने अने तार नी नीचे एम दर्दो पदार्थ लटकाई दीजिए दोरी नी जगह हुं तार नो उपयोग करू छुं जो तार नो उपयोग करवामां आवे પછી જો દોલન કરવામાં આવે તો પણ આને પણ આપણે શું કહીશું સાધુ દોલક જ કહીશું શું કહીશું સાધુ દોલક પરંતુ જો અહીંયા તાપમાન વધારવામાં આવે તો શું થાય બોલો ચલો સાધુ દોલક છે તાપમાન વધારવાથી દોલકની લંબાઈમાં શું થાય વધારો થાય કે દોલકની લંબાઈમાં વધારો થાય અને તાપમાન વધે તેમ તેમ શું થશે તારની લંબાઈમાં શું થાય વધારો થાય તારની લંબાઈમાં વધારો થાય તો પછી આવર્તકાળ સુધાય બોલો વધે તો આવું ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ બીજું લંબાઈ ક્યાં સુધી મપાય તો આના દ્રવ્યમાન કેન્દ્રથી આ આધાર બિંદુ સુધીની જે લંબાઈ છે એ દોલકની લંબાઈ છે આના દ્રવ્યમાન કેન્દ્રથી આધાર બિંદુ સુધીની જે લંબાઈ છે એ શું કહેવાય દોલકની લંબાઈ છે અને આવી દોલકની લંબાઈ સુધી જો આટલા સુધીની લંબાઈ મપાય બરાબર હવે જોજો અહીંયા ધ્યાન આપો ધારો કે આવું જો સાધુ દોલક આપેલું હોય એની સાથે અહીંયા આપણે પાણી ભરેલો ફૂકો ગોઠવી દઈએ આ પાણી ભરેલો ફૂકો છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે અને જ્યારે પાણી ભરેલું ના હોય ત્યારે પણ ધારો કે આ જે ફૂકવાળો લટકાયેલો છે ત્યારે પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થાને જ છે જ્યારે ખાલી ફૂકાની વાત કરીએ તો દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થાને પાણી ભરેલો ફૂકો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થાને જો એ નાનું છિદ્ર પાડી દેવામાં આવે તો શું થશે બોલો સમય સાથે પાણી ઘટતું જશે તેમ દ્રવ્યમાન કેન્દ્ર નીચે આવતું જશે જેમ જેમ દ્રવ્યમાન કેન્દ્ર નીચે આવતું જાય તેમ તેમ આની લંબાઈ શું થતી જાય વધતી જાય લંબાઈ વધે તો પછી આવર્તકાળ શું થાય વધે તો શરૂઆતમાં આવર્તકાળ શું થવાનો વધવાનો પણ જેવું પાણી થઈ જશે ફરી પાછું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવી જશે મૂળ સ્થાને આવી જાય અને દ્રવ્યમાન કેન્દ્ર મૂળ સ્થાને આવે તો ફરી પાછું આવર્તકાળ એનો એ થઈ જશે તો શરૂઆતમાં આવર્તકાળ વધે ફરી પાછો શું થાય ઘટ અને મૂળ સ્થાને આવે કયા સ્થાને આવે મૂળ સ્થાને આવે તો જેમ જેમ પાણી ખાલી થતું જશે તેમ તેમ દ્રવ્યમાન કેન્દ્ર ઘટતું જાય સોરી નીચે જતું જાય જેમ જેમ દ્રવ્યમાન કેન્દ્ર નીચું જતું જાય તેમ તેમ એની લંબાઈ શું થતી જાય વધતી જાય એટલે આવર્તકાળ વધતો જાય ખૂબ જ જ્યારે ખાલી થઈ જાય કમ્પ્લીટલી દ્રવ્યમાન કેન્દ્ર પોતાના મૂળ સ્થાને આવી જાય દ્રવ્યમાન કેન્દ્ર મૂળ સ્થાને આવી જશે એટલે ફરી પાછો આવર્તકાળ કેવો થઈ જશે એનો એ થઈ જશે ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે આમ તો આ રીતે આવર્તકાળના જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા જોઈએ હવે તો અહીં ધારો કે આવી કોઈ લિફ્ટ આપેલી આ શું એક લિફ્ટ છે હવે આ લિફ્ટ અચળ વેગથી ઉપરની તરફ જાય છે જો અહીંયા ધ્યાન આપો અચળ વેગથી ઉપરની તરફ જાય છે અચળ વેગી ગતિ કરતી હોય અથવા તો સ્થિર હોય અચળ વેગી ગતિ કરીને ઉપર જતી હોય અથવા તો નીચે આવતી હોય લિફ્ટ ઉપર જતી હોય નીચે આવતી હોય અથવા તો કેવી હોય સ્થિર હોય આ બધી સ્થિતિઓ કેવી છે સંતુલન સ્થિતિઓ છે જ્યારે આવી સંતુલન સ્થિતિમાં હોય ત્યારે લિફ્ટનો પ્રવેગ કેટલો હોય તો શૂન્ય સંતુલન સ્થિતિ માટે લિફ્ટનો પ્રવેગ કેટલો હોય શૂન્ય એટલે આ કેવી નિર્દેશ પ્રેમ કહેવાય બોલો જડત્વીય નિર્દેશ પ્રેમ કહેવાય અને જ્યારે જડત્વીય નિર્દેશ પ્રેમ હોય તો ત્યારે તેના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી આભાસી બળ ન લાગે એનામાં રહેલા પદાર્થ ઉપર ધારો કે અહીંયા આપણે સાધુ દોલક લટકાવી દીધી તો આના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું સોરી કોઈ પણ આભાસી બળ લાગતું નથી માત્ર કયું બળ લાગે છે વજન બળ લાગે તો એ વખતે ગુરુત્વ પ્રેગ જીડીએસ બરાબર અથવા તો આપણે જીવન થઈએ તો જીવન બરાબર શું હશે જી હશે દોલકની લંબાઈ તો એલની આગળ રહેવાની તો જીવન બરાબર છે બધા માટે દોલકની લંબાઈ સરખી જ હશે
પણ જો જીવન બરાબર જી હોય તો એ આવર્તન આપણે ટી1 મળી દર્શાવીએ તો ટી1 બરાબર શું લખાય બોલો 2 પાઈ વર્ગમૂળમાં એલ અપોન જી1 બરાબર છે તો એ કે આવર્તન આપતો ત્યારે દોલક કેવી નિર્દેશ પ્રેમમાં હોય જડતીય નિર્દેશ પ્રેમમાં હોય નિર્દેશ પ્રેમ એટલે કે લિફ્ટ અચળ વ્યક્તિ ઉપર જતી હોય લિફ્ટ અચળ વ્યક્તિ નીચે આવતી હોય અથવા તો શું હોય સ્થિર હોય તે વખતની કન્ડિશન આપણને આવી જોવા મળે પરંતુ જો લિફ્ટ પ્રવેગી ગતિ કરીને કેવી ગતિ કરીને અચળ પ્રવેગી ગતિથી ઉપર જતી હોય આને આપણે બીજી રીતે લખી શકીએ લિફ્ટ અચળ પ્રતિ પ્રવેગથી નીચે આ જતી હોય અચળ પ્રતિ પ્રવેગથી નીચે જતી હોય એનો મતલબ એ થયો કે અચળ પ્રવેગથી ઉપર જતી હોય આ બે સેન્ટેન્સ એક જ છે આ બે વિધાન કેવા છે સંતાન તમને એવું કીધું હોય કે અચળ પ્રવેગની ગતિથી ઉપર જતી હોય એની જગ્યાએ તમને એમ કહે કે ભાઈ અચળ પ્રતિ પ્રવેગથી નીચે જતી હોય બંને વિધાન કેવા કહેવાય સરખા એટલે આટલું તમારે યાદ રાખવાનું ધારો કે આ લિફ્ટ છે એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ જાય છે એટલે અહીંયા જો દોલક લટકાવેલું હોય તો આભાસી બળ કઈ બાજુ લાગે દોલક ઉપર નીચેની તરફ વજન બળ પણ કઈ બાજુ લાગે નીચેની તરફ એ વખતે ગુરુત્વ પ્રેગ કેટલો થઈ જશે જી પ્લસ એ એફ કોમન કાઢો એટલે શું થશે જી પ્લસ એ તો એ વખતે જી ટુ બરાબર શું લખીશું જી પ્લસ એ અને આવડતા ટી ટુ બરાબર જો લખીએ તો ટુ પાય વર્ગમૂળમાં એલ અપોન જી પ્લસ એ તો એ વખતે આવડતાનું મૂલ્ય આટલું ચલો ખ્યાલ આવી ગયો સુધી તો પહેલા ટુકડું કરતું લખી ઓકે અહીંયા દેરા જો લખાય ગયું તો અહીંયા આ આપણને શું મળ્યું આવડકાલ કેટલું મળ્યો આ ગુરુત્વ પ્રયોગ ક્યારે લિફ્ટ એ જેટલા પ્રવૃત્તિ ઉપર જતી હોય અથવા તો લિફ્ટ એ જેટલા પ્રવૃત્તિ નીચે આવતી સોરી પ્રતિ પ્રવૃત્તિ નીચે આવતી હવે ત્રીજો વિકલ્પ બોલો તો લિફ્ટ બોલો અચળ પ્રવૃત્તિ નીચે જતી હોય અથવા તો લિફ્ટ અચળ પ્રતિ પ્રવેગથી ઉપર જતી હોય આ બંને વિધાનો એક જ છે આના માટે જો આપણે લખીએ તો જો આ લિફ્ટ છે પ્રવેગથી એ જેટલા પ્રવેગથી નીચે આવે છે તો આ આકાશમાં કઈ બાજુ લાગશે ઉપરની તરફ વજન પણ કઈ બાજુ નીચેની તરફ એટલે અસરકારક ગુરુત્વાકર્ષણ જી જી બરાબર શું લખીશું જી માઇનસ એ થાય કે નહીં અને તેને અનુરૂપ આવર્તન t3 બરાબર શું લખીશું બોલો તો 2 પાઈ વર્ગમૂળમાં l / g - એ તો એ વખતે આવર્તનનું મૂલ્ય આટલું હવે આપણે ચોથો વિકલ્પ લઈએ લિફ્ટ મુક્ત પતન કરે લિફ્ટ મુક્ત પતન કરે એવો શબ્દ આપ્યો હોય અથવા તો લિફ્ટનો કેબલ તૂટી જાય એવું આપ્યું હોય જો લિફ્ટનો કેબલ તૂટી જાય અથવા તો લિફ્ટ મુક્ત પતન કરે તો ગુરુત્વ પ્રવૃત્તિ ગતિ કરે કેવા પ્રવૃત્તિ ગતિ કરે જી જેટલા પ્રવૃત્તિ નીચેની તરફ ગતિ કરે અને જી જેટલા પ્રવૃત્તિ જો નીચેની તરફ ગતિ કરે તો આભાસી બળ કઈ બાજુ લાગે ઉપરની તરફ તો એ વખતે અસરકારક ગુરુત્વ પ્રેમ કેટલો થશે તો જી માઇનસ જી બરાબર ઝીરો તો આવર્તાલ ટી ફોર બરાબર જો લખીએ તો ટુ પાય વર્ગમૂળમાં એલ અપોન ઝીરો અને છેદમાં ઝીરો એટલે શું બનશે અનંત બને શું બને અનંત બને તો એ વખતે આવર્તાનું મૂલ્ય કેટલું હશે અનંત તો પેલા આટલું તમે લખી દો તો જો લિફ્ટ મુક્ત હવે આ બાજુ જો લખાઈ ગયું તો અહીંયા તેના માટે લખાઈ ગયું ને હવે જો લિફ્ટ મુક્ત પતન કરે તો પ્રવેગનું મૂલ્ય આટલું હવે ધ્યાન આપો હવે લિફ્ટ એ જેટલા પ્રવેગથી સમસ્થિતિ દિશામાં ગતિ કરે છે ધ્યાન આપો દિશામાં
ચલો એ જેટલા પ્રયોગથી સમસ્થિતિ દિશામાં ગતિ કરે તો અહીંયા ધ્યાન આપો ધારો કે આ લિફ્ટ છે અને સમસ્થિતિ દિશામાં એ જેટલા પ્રયોગથી ગતિ કરે તો એનો આભાસી પ્રયોગ આ બાજુ એ જેટલો હશે લિફ્ટના પ્રયોગની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રયોગ એ મળે પણ ગુરુનો પ્રયોગ નીચેની તરફ મળે તો પરિણામી પ્રયોગ આપણને અહીંયા મળે જી ફાઈ તો એ પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરવો પડે તો g5 સ્ક્વેર બરાબર શું લખી દો g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો g5 ની કિંમત કેટલી મળશે વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર મળે આટલો ગુરુત્વ પ્રયોગ મળે ત્યારે એ જેટલા પ્રયોગથી ગતિ કરે ત્યારે અને એમ કે આવર્તા g5 બરાબર જો લખી દો તો 5 વર્ગમૂળમાં l / g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેશિયો 1 થાય ચલો ખ્યાલ આવી ગયો મને કન્ફ્યુઝન છે આમ હવે આપણે યાદ રાખવાનું मुक्त पतन करे तो जी पी जी माइनस पी जी जी पी कई किमत आ जी स्क्वायर प्लस ए स्क्वायर वर्गमूल में जी स्क्वायर प्लस ए स्क्वायर और छेले शू आवशे जी प्लस सौथी मोटा मोटी किंमत जी प्लस है सौथी नाना नानी किंमत जीरो है पछी कई आवशे जी माइनस है पछी कई आवशे जी पछी वर्गमूल में जी स्क्वायर प्लस ए स्क्वायर आ बे में तो बोल के आ बे में कई मोटू बोलो जी स्क्वायर प्लस ए स्क्वायर जो आपने एग्जांपल लेवल तो नहीं दी ताकि वो जी की कीमत ले लूं के नहीं तो એની કિંમત લઈ લો બોલો આની કિંમત લઈ લઈએ 4 અહીંયા લઈ લઈએ 3 આ લઈ લઈએ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 નો 9 25 નો વર્ગમૂળ 5 3 વત્તા 4 7 ગુણા કે 5 ગુણા તો મોટી કિંમત ગઈ તો g પ્લસ એ મોટી વર્ગમૂળ g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ના ચલો ખબર પડી ગઈ ને તો સૌથી નાના નાની કિંમત 0 પછી g માઇનસ a પછી શું આવશે g પછી વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને પછી શું આવશે g પ્લસ a ચલો ખબર પડી હવે અહીંયા દેરા 0 માટે ગુરુત્વ પ્રયોગ કર્યો તો g પર g માઇનસ a માટે ગુરુત્વ પ્રયોગ કર્યો એટલે બોલો g માઇનસ a માટે બોલો g 3 g માટે g પર g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માટે जी फाइव और जी प्लस ए माने जी आर दे तो गुरुत्व प्रयोग तो क्रम आर दे माला याद रख तो आवर्त काल जो जहाँ गुरुत्व प्रयोग बता रहे हो ना त्या आवर्त काल ऊंचो जहाँ गुरुत्व प्रयोग ऊंचो है त्या आवर्त काल बता रहे तो आवर्त काल ये गुरुत्व प्रयोग ना वर्गमूल ना व्यस्त प्रमाण में એટલે જ્યારે પણ જ્યારે આવર્ત કાળ વિશે લખીએ તો સૌથી મોટો આવર્ત કાળ T4 મળશે નિર્દેશ જે ગ્રેટર ધેન દે છે પછી T3 પછી શું આવશે T1 પછી T5 અને એ શું હતી T બીજો આવર્તનનો વ્યસ્ત આવૃત્તિ આવૃત્તિ માટે જો લખી દેવાનો વ્યસ્ત લખી દેવો પડે આવૃત્તિ માટે જો લખી દે શું લખશે બોલો અહીંયા F4 લેસ ધેન શું થશે F3 લેસ ધેન F4 લેસ ધેન બોલો F5 લેસ ધેન F2 તો આવા ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે યાદ રાખજો આવૃત્તિ કયા ક્રમો એના માટે ચડતા ક્રમો ગોઠવો આવર્તનને ચડતા ક્રમો ગોઠવો તો આવું બધું પૂછાય તો તમને આવડવું જોઈએ ચડતા ક્રમો કયો જવાબ આવે તો તમારે ચારમાંથી પસંદ કરવાનો તો ચડતા ક્રમો જોઈએ તો આ સૌથી નાનો આ સૌથી મોટો અહીંયા જો આવર્તન માટે જો ચડતા ક્રમો ગોઠવીએ તો આ સૌથી નાનો આ સૌથી મોટો આવૃત્તિને જો ચડતા ક્રમો ગોઠવીએ તો આ સૌથી નાની આ સૌથી મોટી તો આ ચડતા ક્રમના ઉતરતા ક્રમના દાખલા પૂછાય તો તમને આવડવા જોઈએ चढ़ता क्रम गोठवो उतरता क्रम गोठवो एवा प्रकारना जो एक्जाम्पल पूछाय तो तमने आवडवा जोईए तो आ बधी असंख्य ऑब्जेक्टिव निकळे एवा छे ચલો ખ્યાલ આવી ગયો આવડશે કોઈને કન્ફ્યુઝન છે તો આખું તમે ફટાફટ પહેલાં લખી દો
जो हवा ये देना पड़ो सेकंड रोलर कौन है सेकंड रोलर ये देना पड़ो सेकंड रोलर तो सेकंड रोलर कौन है क्या है तो जे रोलर नो आवर्तकार बी सेकंड इन्हें सेकंड रोलर क्या आवर्तकार पसंद बी सेकंड तो क्या है सेकंड रोलर आवर्तकार के लोग बी सेकंड तो जे रोलर नो आवर्तकार अथवा तो रोलर नो आवर्तकार जो है बी सेकंड हो तो तेवा दोलक अथवा दोलक ने सेकंड दोलक का है जेनो आवर्तकाल जेनो हो तो बे सेकंड हो धारो कि अहीं देना अहीं थी दोलक की शुरुआत करी अंत्य बिंदु थी आटले थी आटला सुधी आवा माटे एक सेकंड आटले थी आटला जावा माटे एक सेकंड आवर्तकाल जेनो थयो बे सेकंड एक अंत्य बिंदु थी बीजा अंत्य बिंदु सुधी जवा माटे लागतो समय एक सेकंड हो एक अंत्य बिंदु थी बीजा अंत्य बिंदु सुधी जवा माटे लागतो समय एक सेकंड हो एटले फरी पाछो आपा माटे एक सेकंड एटले एक दोलन पूरो अहीं थी शुरू में फरी पाछो आवुं पड़े तो एक दोलन पूरो थी गयो एक सेकंड बे सेकंड एक सेकंड बे सेकंड तो सेकंड दोलनमां आवर्तकाल केटलो हो तो बे सेकंड तो तेवा दोलन ने आपणे शुं कहीशुं सेकंड दोलन कहीशुं और जो सेकंड रोलर नो आवर्तकाल जारे पण दाखला अंदर रकम में आपी दीधो है कि सेकंड रोलर छे तो आवर्तकाल 2 सेकंड लई लेवा કેટલો લઈ લેવાનો 2 સેકન્ડ આ ખાસ યાદ રાખજો તમને આવર્તકાલની કિંમત નહીં આપી હોય ખાલી શબ્દ આપ્યો છે સેકન્ડ રોલર અચ્છા સેકન્ડ રોલર શબ્દ આપ્યો તો આવર્તકાલ તમારે કેટલો લેવો પડે 2 સેકન્ડ લેવો પડે એટલું યાદ રાખવાનું તો જો પૃથ્વી પર સેકન્ડ રોલર માટે લંબાઈ કેટલી રાખવી જોઈએ આવો પ્રશ્ન પૂછે પૃથ્વી માટે સેકન્ડ રોલરની લંબાઈ કેટલી હોવી જોઈએ પૃથ્વી માટે પૃથ્વીના કોઈ સ્થળ માટે સેકન્ડ રોલરની લંબાઈ શોધો હવે પૃથ્વી પરના કોઈ સ્થળ માટે સેકન્ડ રોલરની લંબાઈ શોધો આ રીતે પ્રશ્ન પૂછે બે ગુણ તો આવડે કે ના આવડે ચલો સેકન્ડ પૃથ્વી માટે આપણે ગુરુત્વાકર્ષણ કહી દીધું જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો અને સેકન્ડ રોલરની લંબાઈ એટલે યાદ શોધવાની છે જી ની કિંમત કે લઈએ તો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સેકન્ડ રોલર તો ટી બરાબર કેટલો લખજો સૂત્ર કયો આવશે બોલો ટી બરાબર 2 પાઈ રૂટ એલ અપોન જી તો પછી આપણે શોધવાનું શું છે એ તો બંને બાજુ વર્ગ કરીએ તો શું કહે ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર એલ અપોન જી તો જો ટી સ્ક્વેર જી અપોન 4 પાઈ સ્ક્વેર ટી ઇક્વલ ટુ એલ ટી ની કિંમત મૂકી તો 2 નો વર્ગ 4 જી ની કિંમત મૂકી તો 10 4 ની જગ્યાએ 4 પાઈ ની કિંમત મૂકી તો 3.14 નો વર્ગ તો તમને શું મળશે એલ મળે કે ના મળે તો જો ટી ની કિંમત આપણે મૂકી દઈએ કેટલી 2 2 નો વર્ગ કેટલો થશે 4 જી ની કિંમત 10 4 અને પાઈ ની કિંમત 3.14 નો વર્ગ બરાબર કે આ 4 4 ઉડી જશે 3.14 નો વર્ગ કરો લગભગ 10 જ થતા હશે કેટલો થાય જોજો 9.85 લગભગ 10 ગણી દો તો આ 10 ના 10 10 10 ઉડી ગયા તો l ની કિંમત કેટલી થશે બોલો તો l ની કિંમત કેટલી થશે તો l બરાબર 1 મીટર થાય બરાબર કેટલો આવશે 1 ચલો ખબર પડી કે નહીં આવડશે કોને કન્ફ્યુઝન છે આમાં તો લખી દો